नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत है आपनु फिजिक्स क्लासरूम विद बीआर पटेल धोरण 11 भौतिक विज्ञान प्रकरण नंबर 6 अध्ययन में विद्यार्थी मित्रों चौथो लेक्चर थशे। विद्यार्थी मित्रों तमने एम थशे कि शायद दररोज एक ज शर्ट पहेरीने केम आवे छे। विद्यार्थी मित्रों एक्चुअली एक ज दिवसे 3-4 लेक्चर रेकॉर्ड करवामां आवे छे, तेटला माटे तमे तेने अलग अलग दिवसे जुओ छो, परंतु रेकॉर्डिंग एक साथ एक दिवसे करवामां आवेलुं छे। विद्यार्थी मित्रों आजे आपणे प्रकरण 6 ना उदाहरण जोईशुं, उदाहरण नंबर 6.2, 6.3 अने 6.4। हुं तमने कहीश के जवाब समजता पहेला तमे एक वार प्रश्न पाठ्यपुस्तकमांथी वाँची लेशो तो तमने ए प्रश्नमां सारी खबर पड़शे अने तेनो उकेल ते पण तमने सारी रीते आवडशे। तो सौ प्रथम उदाहरण नंबर 6.2 ની આપણે વાત કરીએ। એનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમને કહું ટૂંકમાં, તો પ્રશ્ન એવો છે કે વરસાદનું ટીપું પ્રશ્ન આપેલો છે કે જે જમીન તરફ આવે જ્યારે વરસાદ પડે ત્યારે વાદળમાંથી ડ્રોપ્સ જમીન તરફ આવે તે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતા હોય છે, એ વાત તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો। તો ગુરુત્વાકર્ષણ બળ વડે આ વરસાદના ટીપા પર કાર્ય થતું હોય છે, વાદળથી જમીન સુધી સ્થાનાંતર થાય તે દરમિયાન થતું કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય હોય છે, પરંતુ આ ગતિ દરમિયાન હવાનું અવરોધક બળ પણ લાગતું હોય છે। તો વાદળ અને જમીનની વચ્ચે હવા હોવાથી ટીપા પર ઘણું બધું અવરોધક બળ લાગે અને તેને કારણે ટીપું ઘણી બધી ગતિ ઊર્જા ગુમાવતું હોય છે। તો આ અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું છે તે આપણે ગણવાનું છે અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તે પણ આપણે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો પ્રશ્નમાં આપણને જે કહ્યું છે તે પ્રમાણે સૌ પ્રથમ વાદળમાં વરસાદનું ડ્રોપલેટ્સ બને અને જમીન તરફ ગતિ કરે, પ્રશ્નમાં આપણને વાદળ અને જમીન વચ્ચેનું અંતર એટલે કે ઊંચાઈ h તે 1 કિલોમીટર આપેલી છે વિદ્યાર્થી મિત્રો। 1 કિલોમીટર એટલે 1000 મીટર અથવા તો 10^3 મીટર એવું લખી શકાય। આ મૂલ્યને આપણે 10^3 મીટર લખી શકીએ। ટીપાનું દળ તે આપણને 1 ગ્રામ આપેલું છે, 1 ગ્રામને કિલોમીટરમાં ફેરવીએ તો 1/1000 એટલે કે 10^-3 કિલોગ્રામ તે દળ થશે। હવે આપણે સૌ પ્રથમ એ ગણીશું કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું। તો વરસાદના ટીપા પર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય જેને આપણે ડબલ્યુ જી વડે દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરવાથી મળે તે તમને ખબર છે। તો ગુરુત્વાકર્ષણ બળ જે છે તેનું મૂલ્ય એમ ઇન્ટુ જી જેટલું હોય, એકચ્યુઅલી એફ બરાબર એમ એ સૂત્ર તમે ભણી ગયા છો, પણ આ સૂત્રમાં પ્રવેગ એની જગ્યાએ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જી લખી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર બનશે એફ બરાબર એમ ઇન્ટુ જી બરાબર। તો એમ જી એ અહીંયા બળ થયું ગુણ્યા ઊંચાઈ h જેટલું સ્થાનાંતર થયું બરાબર વાદળથી જમીન સુધી, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરવાથી કાર્ય મળે। વરસાદના ટીપાનું દળ n તેની કિંમત આપણે હમણાં વાત કરી તેમ 1 ગ્રામ એટલે કે 10^-3 કિલોગ્રામ જે કિંમત મેં અહીંયા મૂકેલી છે, ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જી, જીની કિંમત વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટ મૂલ્ય 9.8 છે તે તમે જાણો છો, પરંતુ કેટલાક દાખલામાં સગવડતા માટે આ મૂલ્ય 10 લઈ શકાય, જે દાખલામાં મૂલ્ય 10 લેવાનું આપેલું હોય ત્યાં જ આપણે 10 લઈશું, અન્યથા આપણે મૂલ્ય 9.8 જ લઈશું। ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આ કેસમાં આપણે 10 લઈશું અને ઊંચાઈ h 1 કિલોમીટર એટલે 10^3 મીટર 1000 મીટર લખીએ અને આ બધાને સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો 10^-3 અને +3 કેન્સલ થઈ ગઈ, બાકી બધું કાર્ય 10 જૂલ। તો વરસાદના ટીપા પર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અહીંયા 10 જૂલ થશે, આ વાત તમે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો। હવે બીજો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તકમાં જે જુદી રીતે લખાયેલું છે મેસે જુદી રીતે ગણાવ્યું છે, તો આ રીત બરાબર સમજો, પછી તમે પાઠ્યપુસ્તકની રીત પણ વાંચજો અને તમને જે યોગ્ય લાગે તે રીતે તમે દાખલો ગણી શકો। બીજો પ્રશ્ન છે કે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું। તો આ કાર્ય શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધવો પડે અને કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરશું। તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કહી શકીએ
कि पदार्थ की गति ऊर्जा में थतो फेरफार डेल्टा के बराबर पदार्थ पर थतो कुल कार्य डब्ल्यू। बराबर तो डेल्टा के लिए पदार्थ गति ऊर्जा नो फेरफार એટલે અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા। વરસાદનો ટીપું જ્યારે જમીનને સ્પર્શે છે ત્યારે તેનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે। તો આ વેગનો અહીંયા ઉપયોગ કરીએ તો 1/2 m × v² તે પદાર્થની અંતિમ ગતિ ઉર્જા બનશે। પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે વાદળમાંથી ટીપું છૂટું પડ્યું ત્યારે તેનો વેગ શૂન્ય હતો, એટલે કે તેનો પ્રારંભિક વેગ શૂન્ય ગણાય, અને વેગ શૂન્ય હોવાથી પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા, તેમાં વીનું મૂલ્ય શૂન્ય મૂકીએ આપણે, વિઝેરનું મૂલ્ય, તો પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય મળે તે દેખીતી બાબત છે। બરાબર જમણી તરફ કાર્ય, યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બળ લાગતું નથી, બે બળ લાગે છે। એક તો ગુરુત્વાકર્ષણ બળ અને બીજું હવાનું અવરોધક બળ જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, તો બે બળ લાગે છે। મેં તમને કહ્યું હતું કે જેટલા બળ તેટલા કાર્ય, તો બે બળ હોવાથી બંનેના અલગ અલગ કાર્ય મળે, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તેને ડબલ્યુ જી કહીએ, અને અવરોધક બળ વડે થતું કાર્ય તેને ડબલ્યુ આર કહીએ, જે આપણે છેલ્લે શોધવાનું છે। બરાબર, તો બંનેનો સરવાળો કુલ કાર્ય જેટલો થવો જોઈએ। સાદરૂપ આપીએ તો ગતિ ઉર્જા 1/2 × m ટીપાનો દળ 10⁻³ કિલોગ્રામ × 50 અંતિમ વેગનો વર્ગ બરાબર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે પહેલા જ શોધી લીધું છે, તો તે છે 10 જૂલ વત્તા ડબલ્યુ આર જે આપણે શોધવાનું બાકી છે। તો અવરોધક બળ એટલે કે રેઝિસ્ટિવ ફોર્સ વડે થતું કાર્ય ડબલ્યુ આર, એને આપણે જો કરતા બનાવીએ તો ડબલ્યુ આર બરાબર આ જે મૂલ્ય મળશે વિદ્યાર્થી મિત્રો, આને તમે સાદરૂપ આપો તો આ મૂલ્ય તમને 1.25 મળશે। આને તમે સાદરૂપ આપશો 50 નો વર્ગ 2500 થશે 10⁻³ વડે ગુણો એટલે 2.5 બાકી રહે ભાગ્યા 2 એટલે 1.25 1.25। આ પદ એટલે કે 10 એ બીજી તરફ જાય એટલે માઇનસ થઈ જાય, 1.25 માંથી 10 બાદ કરીએ તો -8.75 આવું મૂલ્ય મળશે વિદ્યાર્થી મિત્રો, -8.75। તો આ થયું અવરોધક બળ વડે વરસાદના ટીપા પર થતું કાર્ય। આ મૂલ્ય ઋણ કેમ મળ્યું? કારણ કે અવરોધક બળ ગતિનો અવરોધ કરે છે, વરસાદનું ટીપું જે દિશામાં ગતિ કરે નીચે તરફ ગતિ કરે તેની વિરુદ્ધ દિશામાં આ બળ લાગે છે। જ્યારે બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે કાર્ય ઋણ મળે તેવું આપણે બીજા લેક્ચરમાં ભણ્યા હતા। તો આ કાર્ય ઋણ થશે, જુઓ ધ્યાનથી જુઓ, ગુરુત્વાકર્ષણ બળ તો 10 જૂલ કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એને 10 જૂલ ગતિ ઉર્જા મળવી જોઈએ, પરંતુ 8.75 જૂલ ગતિ ઉર્જા તો હવાના અવરોધક બળ સામે વપરાઈ જાય છે, અને માત્ર 1.25 જૂલ જેટલી જ ગતિ ઉર્જા ટીપુ જમીન પાસે લઈને આવે છે। જો અવરોધક બળ ના હોત તો વરસાદના ટીપા જમીન પર એટલા જોરથી પડતા હોત કે આપણે જો વરસાદમાં જઈએ તો આપણને તે ટીપા વાગે, ઝાડ ઉપર એકેય પાંદડું બચે નહીં, બધા પાંદડા ખરી પડે, બરાબર આપણે બહાર નીકળીએ તો લોહી લુહાણ થઈ જઈએ તેટલી હદે વાગે। તો સારું છે કે અવરોધક બળ લાગે છે અને આટલી ઉર્જા વાપરી નાખે છે। ઉદાહરણ નંબર 6.3 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તેમાં એક સાયકલ સવાર જ્યારે બ્રેક મારે ત્યારે 10 મીટર જેટલું ઘસડાય અને પછી સ્થિર થાય છે। બ્રેક માર્યા પછી 10 મીટર ઘસડાય, એ દરમિયાન રસ્તા વડે સાયકલ ઉપર 200 ન્યૂટન જેટલું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, અવરોધક બળ અથવા તો બ્રેકિંગ ફોર્સ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય, આ વાત તમે યાદ રાખજો। 200 ન્યૂટન બળ સાયકલની વિરુદ્ધ દિશામાં લાગ્યું તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું અને સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું, બંને કાર્ય તમારે શોધવાના છે। સૌ પ્રથમ પરિસ્થિતિ સમજીએ, અહીંયા સાયકલ જ્યારે બ્રેક મારે ત્યારે બ્રેક માર્યા બાદ એ ઘસડાય છે, ઘસડાઈને કાપેલું અંતર 10 મીટર આપેલું છે, આમ તો બ્રેક મારવાથી 10 મીટર ઘસડાઈએ નહીં, સમજો એવું થાય છે, અને એ દરમિયાન રસ્તા વડે સાયકલ પર ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગશે તે 200 ન્યૂટન આપેલું છે આપણને 200 ન્યૂટન। વિદ્યાર્થી મિત્રો, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું? કાર્યની વ્યાખ્યા પ્રમાણે કાર્ય W1 કહીશું આપણે, W1 બરાબર FD cos θ, એફ એટલે બળ, ડી સ્થાનાંતર અને કોસ થીટા, તો અહીંયા બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ખૂણો થીટા 180 ડિગ્રી ગણાય, ખરું ને, ખૂણો થીટા 180 ડિગ્રી બને, તો
एफ नु मूल्य डी नु मूल्य कॉस 180 कॉस 180 माइनस 1 થાય એ વાત તમે યાદ રાખો. હમણાં આપણે એનો આગળ પણ ઉપયોગ કર્યો હતો. બળ એફ રસ્તા વડે સાયકલ પર લાગતા બળનું મૂલ્ય 200 ન્યૂટન આપેલું છે. સાયકલનું સ્થાનાંતર 10 મીટર કેટલું આપેલું છે? 3 ને ગુણાકાર કરીએ 200 ગુણ્યા 10 2000 માઇનસ 1 એટલે આ કાર્ય વિદ્યાર્થી મિત્રો આપણને માઇનસ 2000 જૂલ જેટલું મળશે. કાર્ય ન્યૂટન જૂલ છે યાદ રાખજો. તો આ કાર્ય મળ્યું માઇનસ 2000 જૂલ. રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય માઇનસ 2000 જૂલ મળે તેનું કારણ છે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તેથી કાર્ય પણ ઋણ મળે. બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોય તો કાર્ય ઋણ મળે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું? તો જો રસ્તા વડે સાયકલ પર બળ લાગતું હોય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સાયકલ વડે પણ રસ્તા પર તેટલું જ બળ તે ગતિની દિશામાં લાગશે. બરાબર, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે કહી શકીએ. તો રસ્તા વડે પણ સાયકલ વડે પણ રસ્તા ઉપર 200 ન્યૂટન બળ લાગ્યું કહેવાય. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શું હોય વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર આપણે ગણતરી કરીએ તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W2 બરાબર 200 ન્યૂટન બળ, સાચું. અને કોસ અહીંયા પણ થીટાની કિંમત જે છે એ 1 થશે વિદ્યાર્થી મિત્રો. સાયકલ વડે રસ્તા પર થતું જે બળ છે, સાયકલ વડે રસ્તા પર લાગતું બળ તે સાયકલની ગતિની દિશામાં લાગે છે. કોસ 0 નું મૂલ્ય 1 થશે, જે કંઈ થાય તેનાથી ફેર નહીં પડે. રસ્તાનું સ્થાનાંતર તે અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે બ્રેક મારીએ, આપણે સાયકલને બ્રેક મારી સાયકલ થોડી ઘસડાઈને સ્થિર થાય તો એ દરમિયાન રસ્તો કેટલું સ્થાનાંતર કરશે? આ પ્રશ્ન કેવો છે? સાયકલને બ્રેક મારીએ તો રસ્તો કેટલો ખસે? બિલકુલ નહીં, ખરું કે નહીં વિદ્યાર્થી મિત્રો? રસ્તો જમીન સાથે જોડાયેલો છે. આપણે ગતિની વાત પૃથ્વીની સાપેક્ષે કરીએ છીએ, દેખીતી વાત છે. રસ્તો કોઈ સ્થાનાંતર કરવાનો નથી અને રસ્તાનું સ્થાનાંતર શૂન્ય હોવાથી આ કેસમાં કાર્ય પણ શૂન્ય બનશે. તો 200 ગુણ્યા સ્થાનાંતર 0 ગુણ્યા 1 તો સાદુરૂપ આપશો ગણતરીથી તો કાર્ય શૂન્ય થશે. તો જો અહીંયા ફરી એક વાર સમજો કે બળ લાગે છે પણ સ્થાનાંતર થતું નથી. સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય શૂન્ય મળે. બરાબર, તો આ વાત આપણને આ દાખલામાં સારી રીતે સમજાય છે. ઓકે, તો એકાદ વાર સાયકલ ચલાવી બ્રેક મારી ચેક કરજો કે રસ્તો ખસે છે કે નહીં. ખસે તો મને કહેજો. ત્રીજું ઉદાહરણ ભણીએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 6.3, તેનો પણ પ્રશ્ન આપણે ટૂંકમાં સમજી લઈએ. આની અંદર કોઈ લશ્કરી કવાયતનો પોલીસ અધિકારી આપેલો છે આપણને. પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ એટલે ગોળી એને ફાયર કરે છે બંદૂકમાંથી. ઓકે, તો ફાયર કરે ત્યારે તેની ઝડપ આપણને આપેલી છે 200 મીટર પર સેકન્ડ. 200 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગોળી બંદૂકમાંથી નીકળે છે. બરાબર, અને એક લાકડાના 2 સેન્ટીમીટર જાડા પાટિયાની આરપાર નીકળી જાય છે. લગભગ આટલું જ થયું. તો આવા પણ પાટિયાની આરપાર નીકળી જાય છે. તો પ્રશ્નમાં એવું કીધું છે કે એની પ્રારંભિક ગતિ ઉર્જા જે ગતિ ઉર્જા સાથે એન્ટર થાય તેના કરતાં માત્ર 10% ગતિ ઉર્જા બાકી રહે તે રીતે બહાર નીકળે છે. એ પાટિયામાં એન્ટર થાય ત્યારે જે ગતિ ઉર્જા હોય તેનો 10% હિસ્સો એટલે કે 10મો ભાગ બાકી રહે છે અને એટલી ગતિ ઉર્જા સાથે બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટનો વેગ કેટલો હશે? આવો પ્રશ્ન છે. બરાબર, તો સૌ પ્રથમ તો આપણે ડેટા નોંધી લઈએ. બુલેટનું દળ આપેલું છે 50 ગ્રામ, જેને કિલોગ્રામમાં ફેરવો તો 0.050 થાય. આ વાત યાદ રાખજો. બરાબર, કિલોગ્રામમાં બુલેટ 0.050 કેજી થાય એ તમને ફાવો આવડો 1000 વડે ભાગી દેવાનું એટલે થઈ જશે. પ્રારંભિક વેગ બુલેટનું 200 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. બુલેટની શરૂઆતની ગતિ ઉર્જા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? પ્રારંભિક ગતિ ઉર્જાને કે આઈ કહીએ આપણે. સૂત્ર પ્રમાણે 1/2 mv² બરાબર mv² અને ભાગ્યા 2 આ કિંમત મૂકીએ. બુલેટનો દળ 0.050 કિલોગ્રામ ને સમજાવી દે. વેગ 200² ભાગ્યા 2 તમને સાદરૂપ આપશો. અને ગણતરી સહેલી છે, મળે પણ થાય એવી છે. કેલ્ક્યુલેટરથી કરશો તો પણ વાંધો નહીં. તો આ મૂલ્ય તમને 1000 જૂલ 1000 જૂલ તમને મળી જશે. 200 નો વર્ગ 40000 થાય. 40000 ભાગે 20000
બરાબર, એમાંથી આપણે બે મીંડા લઈએ એટલે પાંચ વધે, ઓકે, તો 200 × 5 એટલે 1000 જૂલ અહીંયા બુલેટની ગતિ ઉર્જા લાકડાના બ્લોકમાં એન્ટર થાય ત્યારે હશે. હવે બીજી બાજુ નીકળે ત્યારે 10% ગતિ ઉર્જા વધે છે, મતલબ કે 90% ઉર્જા ગુમાવે છે. તો બહાર નીકળતી બુલેટની એટલે કે અંતિમ ગતિ ઉર્જા આપણે કેએફ શું વિદ્યાર્થી મિત્રો, તો 10% કેઆઈના 10% જેટલી વધે, તો 10% એટલે 10/100 બરાબર. તો કેઆઈના મૂલ્યને 10 વડે ભાગીએ, 1000ને 10 વડે ભાગીએ, તો માત્ર 100 જૂલ ગતિ ઉર્જા બાકી રહેશે. લાકડાના પાટિયામાંથી બુલેટ જ્યારે બહાર નીકળી ત્યારે ત્યાંની ગતિ ઉર્જા 1000થી ઘટીને માત્ર 100 થઈ ગઈ, 10% ગતિ ઉર્જા બાકી વધી. અચ્છા, હવે તે અંતિમ ગતિ ઉર્જા માટે સૂત્ર વાપરીએ. ગતિ ઉર્જાનું સૂત્ર બીજું કંઈ નથી, તો ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા kf બરાબર 1/2 mv² અહીંયા વેગ આપણે અંતિમ વેગ લઈશું લાકડામાંથી બહાર નીકળતો હોય ત્યારનો વેગ બરાબર. તો બનાવ vf² તો vf ને જો કરતા બનાવી દઈએ vf બરાબર વર્ગમૂળમાં બગડો અહીંયા થતો રહેશે એટલે 2kf / n વર્ગમૂળમાં 2kf / n. વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય કિંમત મૂકી દઈએ, વર્ગમૂળમાં 2 × kf ની કિંમત 100 / દળની કિંમત 0.050, અહીંયા પણ તમે સાદરૂપ આપશો અને વર્ગમૂળ લેશો, આ વર્ગમૂળ ચોક્કસ તમારે કેલ્ક્યુલેટરથી કરવું પડશે. તો આ કિંમત 200/0.050 અથવા તો આપણે એને કહી શકીએ 20000/5 બરાબર, લગભગ 4000. અને તેનું વર્ગમૂળ જો લેશો આપણે તો આ મૂલ્ય જે મળશે તમને તે 63.2 મીટર પ્રતિ સેકન્ડ જેટલું હશે. તો બુલેટ જ્યારે લાકડામાં એન્ટર થઈ ત્યારે તેનો વેગ કેટલો હતો? 200 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. અને જ્યારે બહાર નીકળ્યો ત્યારે તેનો વેગ 63.2 થયો, ત્રીજા ભાગ કરતાં થોડો ઓછો થયો, ત્રીજા ભાગ કરતાં થોડો ઓછો. જો ધ્યાનથી ગતિ ઉર્જા 90% ગુમાવી દીધી, 10% ગતિ ઉર્જા બાકી રહી, તો વેગ 90% ગુમાવતો નથી, વેગ લગભગ 70% જેટલો ગુમાવે છે બરાબર, અને 30% જેટલો વેગ બાકી રહે છે. તો એનું કારણ એ છે કે ગતિ ઉર્જા વેગના વર્ગના સંક્રમણમાં છે બરાબર. ગતિ ઉર્જામાં 9મા ભાગ જેટલો ઘટાડો થયો, તેનું વર્ગમૂળ વેગમાં 3જા ભાગ જેટલો ઘટાડો થવો જોઈએ, તે જ વસ્તુ અહીંયા બની છે બરાબર. તો અંતિમ વેગ 63.2 મીટર પ્રતિ સેકન્ડ મળશે. ત્રણેય ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન બરાબર વાંચી, પાઠ્યપુસ્તકમાં પણ વાંચો, મારો વિડીયો પણ ધ્યાનથી જુઓ, તમને યોગ્ય લાગે તો મારી રીત તમે નોટબુકમાં લખી શકો છો. પાઠ્યપુસ્તકની રીત કે મારી રીત જે રીત લખશો બંને રીતમાં તમને પૂરા માર્ક્સ અવશ્ય મળવાના છે. તમને જે સારી સમજાય તે પદ્ધતિ તમે લખો અને હા તૈયાર અવશ્ય કરી લેજો. ત્રણેય પ્રશ્નો 3-3 માર્કમાં પૂછાય, 3-3 અને 3 9 માર્કનો વર્ગ થયો, 9 માર્ક્સ, ઓકે. તો તૈયાર અવશ્ય કરી લેજો.